હલો આજે આપણે એક નવી પ્રવૃત્તિ કરવાના છે તેનું નામ છે અંદાજ લગાવવો હવે તમને થશે કે મેડમ અંદાજ લગાવો એટલે શું તો અંદાજ એટલે અનુમાન અનુમાન અથવા ધરવું તમે ધરો કે શબ્દનો ઉપયોગ કરો છો કોઈકને જોયા હોય અથવા તો થોડીક વસ્તુઓ લીધી હોય તો તમે એમ પણ કહો છો કે ધરો કે આ મીનાબેન હશે ધારો કે આ રમણભાઈ હશે દૂરથી જોઈએ છે ત્યારે આપણે ધારો કે શબ્દ વાપરીએ છીએ એવી જ રીતે વસ્તુઓ લીધી છે આપણે વસ્તુઓ ગણી નથી પરંતુ તેને ગણ્યા વગર તમે બોલો કે મેડમ આ દસ છે કે પંદર છે એવી ધારણાને એવા અનુમાનને અંદાજ લગાવો ગણિતની ભાષામાં કહેવાય છે તો આજે અંદાજ લગાવવાની વસ્તુ હું પ્રવૃત્તિ દ્વારા તમને સમજાવીશ એટલે તમને કેવી રીતે અંદાજ સાચો લગાવી શકાય તમે જે વસ્તુઓ લીધી છે તે ખરેખર સાચી જ નીકળે તમારું અનુમાન સાચું જ નીકળે તેની સમજ હું તમને આજે પ્રવૃત્તિ દ્વારા આપવાની છું અને આ અનુમાન આ અંદાજ લગાવવાની પ્રવૃત્તિ આપણે સોળમા એકમમાં પણ કરવાના છીએ જુલાઈ મહિનાની તે બીજી પ્રવૃત્તિ છે અને આગળના ધોરણોમાં પણ તમને અંદાજ લગાવવાની પ્રવૃત્તિ ખૂબ જ કામ લાગશે તો ચાલો પ્રવૃત્તિ કરવા માટે તૈયાર થઈ જઈશું બાળકો આ પ્રવૃત્તિ કરવા માટે તમારા ઘરમાં અથવા તમારા ઘરની આસપાસ તમને જે કંઈ વસ્તુ મળે તે તમારે થોડી લેવાની છે પથ્થર લો કાંકરા લો ફૂલ લો દિવાસળીની સળી લો કે કોઈ પણ વસ્તુ તમે લઈ શકો છો આજે આપણે પ્રવૃત્તિ કરવા માટે મેં દિવાસળીની સળી બટણ અને પથ્થર લીધા છે હવે આપણે કેવી રીતે પ્રવૃત્તિ કરવાની છે તે જોઈએ તમારે દિવાસળીની સળીમાંથી થોડી સળી લઈ અને બાજુ પર મૂકવાની અને પછી ગણ્યા વગર બોલવાનું છે કે કેટલી દિવાસળીની સળી હોય આમ હું કહું છું મારો અંદાજ છે કે કદાચ દસ દિવાસળીની સળી હશે મારો અંદાજ છે કે કદાચ દસ દિવાસળીની સળી હશે હવે આપણે ગણીએ કે દિવાસળીની સળી કેટલી થાય છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ જોયું બાળકો મેં હું બોલી હતી કે કદાચ દસ દિવાસળીની સળી હોઈ શકે અને કેટલી થઈ ખરેખર ગણી ત્યારે નવ એટલે આપણે અંદાજની ઘણા નજીક છીએ આવી રીતે તમારે આ પ્રવૃત્તિ કરવાની છે તમે એક વખત કરો એક વખત તમારા ભાઈ બહેન જોડે કરાવો તમને જો કંટાળો આવે તો વારાફરતી તમે અને તમારા ભાઈ બહેન આ પ્રવૃત્તિ કરજો ચાલો હવે આપણે થોડા બટણ લઈને ગણી જોઈએ મેં લીધા છે બટણ અહીંયા મૂક્યા છે કદાચ નવ બટણ હશે મારા અંદાજ પ્રમાણે આ બટણ નવ હોઈ શકે હવે આપણે ગણતરી કરી અને ખરેખર કેટલા બટણ છે તે જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર જોયું બાળકો કેટલા બટણ થયા અગિયાર હું બોલી હતી નવ અને બટણ થયા અગિયાર એટલે કે આપણી અંદાજની ઘણી નજીક છીએ આમ તમારે વસ્તુ જોવાની ઓછી વસ્તુ લીધી હોય તો ઓછી સંખ્યા બોલવાની વધારે વસ્તુ લીધી હોય તો મોટી સંખ્યા બોલવાની એ રીતે તમને અંદાજ લગાવવાની સમજણ પડી જશે અને તમે અંદાજની વધુ નજીક આવી જશો ચાલો હજુ એક વખત આપણે આ પ્રવૃત્તિ કરીએ મારી પાસે થોડા રંગીન પથ્થર છે આ રંગીન પથ્થર મેં લીધા છે અને તેને બાજુ પર મૂકવાના હવે ગણ્યા વગર બોલવાનું છે કે પથ્થર કેટલા છે તો આ પથ્થર તેર હશે મારો અંદાજ છે કે પથ્થર તેર હશે હવે આપણે ખરેખર ગણતરી કરી અને જોઈએ કે પથ્થર કેટલા થાય છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર જોયું બાળકો કેટલા પથ્થર થયા પંદર મારો અંદાજ હતો તેર ખરેખર પથ્થર છે પંદર ક્યારે પણ અંદાજ અને સાચી વસ્તુ બંનેનું પરિણામ એક સરખું આવે નહીં એના કરતાં થોડું વધારે અથવા થોડું ઓછું આવે કોઈક જ વાર શક્ય હોય ત્યારે તમારો અંદાજ અને તમે લીધેલી વસ્તુ એક સરખી આવી શકે છે પરંતુ એ તમે વારંવાર પ્રવૃત્તિ કરો તે પ્રવૃત્તિને ઓળખી જાઓ ત્યારે તમારો અંદાજ ખરેખર વસ્તુ જેટલો થાય છે બાળકો પ્રવૃત્તિ કરવાની મજા આવીને તો આવી રીતે તમે વારંવાર પ્રવૃત્તિ કરજો પહેલી બીજી વાર પ્રવૃત્તિ કરશો ત્યારે તમારો અંદાજ હકીકત સંખ્યાથી કદાચ ખોટો આવી શકે પરંતુ તમે ત્રણ વાર ચાર વાર પ્રવૃત્તિ કરશો એટલે તમારો અંદાજ તમે જેટલી વસ્તુઓ લીધી છે તેટલો જ સાચો આવશે એટલે આવી પ્રવૃત્તિ કરજો વાલીઓ અને મોટા ભાઈ બહેનો તમારા નાના ભાઈ બહેનને આ પ્રવૃત્તિ કરવામાં મદદ કરજો ચાલો ફરી મળીએ આવજો